अमदावादना शीलज विस्तार में रहता ललितभाई मेहता ने काचबा प्रत्ये अनोखो लगाव छे, जेने कारणे तेमणे घर में काचबानुं म्यूजियम बनाव्युं छे। ललितभाई मेहता आम तो वेपारी छे, परंतु काचबा प्रत्येना लगावने कारणे तेमणे पोताना घर में काचबानुं म्यूजियम बनाव्युं छे, जेमां ललितभाईए 6000 थी वधु अवनवा काचबा राख्या छे। जो कि ललितभाई काचबा प्रत्येना लगाव अंगे जणावे छे कि तेमणे वडोदरा पासे शिव मंदिर बहार नंदी मॉन्यूमेंट जोयू अने जे खंडित हतू तेओ ते पोताना घरे लाव्या अने बगीचा मां मूक्यू। जो कि नंदी पासे काचबा मूकवानी शोधमां तेओ कयो काचबो फिट रहेशे ते शोधमां 6000 थी वधु काचबा घरे लई आव्या। काचबाओ छे ने એટલે મને પહેલાથી કંઈક ભેગું કરવાની ઈચ્છા હતી કે મારે કંઈક કલેક્ટ કરવું છે ને આઈ વોન્ટ ટુ લીવ ધીસ વર્લ્ડ બેટર દેન વોટ આઈ વોઝ ઇન ધ વેન આઈ કેમ ટુ ધ વર્લ્ડ। તો એવી રીતે હવે આ કાચબાનું એક જોગાનું જોગ છે। મેં હું જયારે 50 વર્ષનો થયો ત્યારે મને એક નંદી હું શિનોર પાસે શિનોર કરીને ગામ છે બરોડા પાસે તીર્થસ્થાન છે નર્મદા નદીના કિનારે તો ત્યાં આગળ એ મંદિરમાં દર્શન કરવા ગયા હતા તો ત્યાં એક નંદી છૂટો પડ્યો હતો કે જેનાથી કાન કપાઈ ગયો હતો ને એ અપૂજનીય થઈ ગયો હતો એટલે મેં પૂજારીજીને કહ્યું મેં કહ્યું તમને ના જોઈતું હોય તો હું આ લઈ જાઉં મારા ગાર્ડનમાં મૂકવા માટે સિમ્પલી એના તો એમણે કહ્યું કે તમે લઈ જાઓ ને એમણે હી ગિફ્ટેડ મી ને હું ઘરે લાવીને મારા બગીચામાં મૂક્યો ને એની આગળ મેં પહેલું કાચબો લીધો મેં ને પછી એ કાચબાને લઈને પછી મને એવું ઇન્સ્પિરેશન આપ્યું કે એ કાચબાને લઈને મેં ઘણા બધા કાચબા એ કાચબાની શોધમાં કે મારે કયો કાચબો ત્યાં મૂકવાનો છે એ શોધતા 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 મને એમ થયું કે મારે કાચબા ભેગા કરવા જોઈએ ને મારા ફ્રેન્ડ અમરભાઈએ મને બહુ સપોર્ટ કર્યો મારી ફેમિલીએ મને સપોર્ટ કર્યો। લલિતભાઈ મહેતાએ ઘરમાં મ્યુઝિયમ બનાવ્યું છે। મ્યુઝિયમમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી અને ફિલિપાઇન્સ આફ્રિકા કેન્યા તુર્કી સહિત અમેરિકા જેવા દેશોમાં કાચબાની કલાત્મક પ્રકૃતિનું કલેક્શન છે, તેમજ લાકડામાંથી નિર્માણ પામેલા કાચબા કે શંખમાંથી નિર્માણ થયેલા કાચબાનું પણ મોટું કલેક્શન ધરાવે છે। કરીણા, તાંબા, પિત્તળ, સિરામિક ગ્લાસ સહિતના અવનવી પ્રકૃતિના કાચબાનું કલેક્શન તેમના મ્યુઝિયમમાં છે। એટલું જ નહીં, વિદેશી ચલણમાં કાચબાની કે વિશ્વમાં જે દેશોમાં સ્ટેમ્પમાં કાચબાની ડિઝાઇન છે તેનું પણ લલિતભાઈ પાસે કલેક્શન છે। આખી દુનિયામાં જેમ અમે સોનીના ડિસ્ટ્રીબ્યુટર હતા તો અમારી કોન્ફરન્સીસ બધે આખા દુનિયામાં થતી હતી તો હું ત્યાં જતા હતા તો અમે હું કાચબા ફરતો હતો એમ ને એ કાચબા મને મળી જતા હતા તો આવી રીતે ઇટ વેન્ટ ઓન ને યુ કેન સી કે આટલું બધું કલેક્શન થઈ ગયું છે। આ દરેક કાચબાની પાછળ એક એક સ્ટોરી છે કે એક લિન્ચનસ્ટીન કરીને કન્ટ્રી છે તો ત્યાંથી મને એક પોસ્ટલ સ્ટેમ્પ મળી ને પછી એ પોસ્ટલ સ્ટેમ્પ ખરીદતા ખરીદતા એમ ખબર પડી કે આ લિન્ચનસ્ટીન કન્ટ્રી છે ધે ઇન્વેન્ટેડ ધ કન્સેપ્ટ ઓફ પોસ્ટલ સ્ટેમ્પ્સ ઇન ધ વર્લ્ડ। તો એવી રીતે છે એન્ટિક મળ્યા છે મને હું ગુજરીમાં પણ જઈને કાચબા ખરીદતો હતો તો મને એ બધા પણ મને મળ્યા છે ને તમે કહો મને કે કઈ વસ્તુમાં કાચબો જોઈએ મારી પાસે કાપડમાં કે ટાઈની અંદર કાચબો છે કેપમાં કાચબો છે પછી અલગ અલગ મેટલમાંથી બનેલા છે એટલે ગોલ્ડથી લઈને સિલ્વર કોપર બધી જ ટાઈપના મેટલમાં એક કાચબો મારી પાસે છે। મહેતા સાહેબનું જે કલેક્શન છે ને કદાચ ઇન્ડિયામાં નહીં પણ વર્લ્ડમાં આવું કલેક્શન કોઈએ નહીં કર્યું હોય કોઈ અદભુત કલેક્શન છે કે જે તમે ઇમેજ ના કરી શકો જેના માટે તમે શબ્દો ના લખી શકો અને અહીંયા આવ્યા પછી જે જે વસ્તુ જોઈએ છે તો શું છે બધું ભૂલી જઈએ છે ફક્ત આમાં જ પેલા એ થઈ જઈએ છે અને આમની પ્રેરણાથી ઘણાને જોવા આવે છે બધું સરસ સરસ એમને જે મહેનત કરી છે જે એમને કલેક્શન કર્યું છે એ નો ડાઉટ કોઈ જગ્યાએ છે નહીં બહુ સરસ છે અને આમનેથી ઘણું અમારા સોસાયટીનો એક ગર્વ છે એક અમારા આર્યમાનમાં એક ગૌરવ વચ્ચે કે જે આવું એક્ઝિબિશન છે। અંદાજિત 6000 થી પણ વધારે આ કાચબાનું કલેક્શન જે છે અવનવી જે વેરાયટીની અંદર જે કાચબા જે છે તે જોવા મળે છે ને અવનવો મેસેજ જે છે તે આપે છે અને આ મેસેજ થકી અન્ય નવી પ્રેરણા પણ આપી રહ્યા છે। કેમેરા પર્સન અજય પટેલ સાથે ગૌતમ શ્રીમાળી વીટીવી અમદાવાદ।